હેલો ફ્રેન્ડ્સ હું છું મનન પટેલ એમ ફોર મનનચનમાં તમારું સ્વાગત છે આપણે ગયા વિડીયોની અંદર આપણે નિત્ય અને નિત્ય આધારિત દાખલાઓની શરૂઆત કરી હતી સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચની અંદરથી હવે આ વીડિયોની અંદર આપણે જોઈશું કે સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચની અંદર પ્રશ્ન પાંચ પૂછાયેલો છે કે સાબિત કરો અને આપણે જે ગયા વિડીયોની અંદર નિત્ય જોયા છે એના આધારે જ તમને આ દાખલા પૂછાયેલા છે ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો ભણી શકે હવે આ દાખલાની શરૂઆત કરતાં પહેલાં તમને યાદ કરાવી દો કે આપણો ભાગ અગિયારથી નિત્ય સમની શરૂઆત થઈ હતી જો તમારે વિડીયો આગળના બાકી હોય તો સૌપ્રથમ એ વિડીયો જોઈ લેજો અને પછી જ આ બધા દાખલા જોજો જેથી તમને ખ્યાલ આવે તો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પાંચ સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચનો તો સાબિત કરો એમાં આપણો છે પહેલો પ્રશ્ન કે કૌશની અંદર ત્રણ એક્સ વત્તા સાત એનો કૌશનો વર્ગ ઓછા ચોર્યાસી એક્સ બરાબર ત્રણ એક્સ ઓછા સાત કૌશમાં અને એનો વર્ગ આપેલો છે તો અહીંયા તમારે સાબિત કરવાનું છે ધ્યાન રાખજો બરાબરની નિશાની આવે ત્યારે શું સમજવાનું સાબિત કરવાનો દાખલો હશે તો તમે જુઓ બરાબરની આ બાજુની જે બાજુ હોય એને આપણે શું કહીશું જબા અને આ બાજુની સાઈડને આપણે શું કહીશું ડાબા તો આ તમારે ધ્યાન રાખવું પડશે તો હવે આપણે જવાબ જોઈએ તો કે અહીં સૌ પ્રથમ આપણે ડાબા લઈશું તો કે ડાબા બરાબર તમને શું આપેલું છે તો કે ત્રણ એક્સ વત્તા સાત એનો વર્ગ ઓછા ચોર્યાસી એક્સ અને અહીંયા બાજુમાં આપણે લખીશું જબા તો કે જબા બરાબર શું આપેલું છે તો કે ત્રણ એક્સ ઓછા સાત અને એનો વર્ગ તમને આપેલો છે તો સૌપ્રથમ આપણે ડાબાનો ઉકેલ લાવીશું તો કે બરાબર ચલો અહીંયા તમે જુઓ કે શું આપેલું છે વત્તાવાળું આપ્યું છે કૌશ આપ્યું છે અને વર્ગ આપ્યો છે એટલે કે એ વત્તા બીનો કૌશ અને એનો વર્ગ એ આપણે નિત્ય સમનો ઉપયોગ કરીશું તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ તો કે અહીં એ બરાબર શું લખાશે તો કે ત્રણ એક્સ અને બી બરાબર સાત એનો આપણે ઉપયોગ કરવો પડશે તો હવે કયું નિત્ય સમ લઈશું તો કે અહીં આપણે શું કહ્યું તો કે એ વધતા બીનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે એ બી વધતા બીનો વર્ગનો ઉપયોગ કરતા તો આ તમારો હવે આ નિત્ય ઉપયોગ કરી જવાબ લાવવાનો છે તો હવે ફક્ત આના માટે આ તો ચોર્યાસી એક્સ એના પર વર્ગ કેવું કશું છે નહીં તો એમના એમ રહેશે તો ચલો તો કે તેથી બરાબર કરીને હવે લખીએ તો કે ચાલો એની જગ્યાએ શું આવશે ત્રણ એક્સ તો કે એનો વર્ગ કરવાનો એટલે કે ત્રણ એક્સનો વર્ગ વધતા બે ચાલો એની જગ્યાએ ત્રણ એક્સ ચલો બીની જગ્યાએ સાત વધતા બીનો વર્ગ એટલે કે સાતનો વર્ગ ઓછા આ ચોર્યાસી એક્સ એમના એમ ચલો હજી અહીંયા આપણે કઉ છૂટો કરીએ તો કે ત્રણનો વર્ગ એટલે કે નવ અને એક્સનો વર્ગ વધતા અહીંયા તમે જો બે તરી છો છ સિત્તા બેતાલીસ તો કે બેતાલીસ એક્સ વત્તા અહીંયા શું થશે સત્યુ સત્યુ ઓગણપચાસ ઓછા ચોર્યાસી એક્સ આ ચોર્યાસી એક્સ એમના એમ આવશે હવે તમે જો અહીંયા ધન બેતાલીસ એક્સ અને અહીંયા ઋણ ચોર્યાસી એક્સ એટલે કે સજાતીય પદ આપેલા હોય તો એમનું સરવાળો બાદબાકી આપણે કરવો પડે તો અહીંયા તમારે શું થશે તો કે નવ એક્સનો વર્ગ ચલો તો હવે અહીંયા ઋણ છે અહીંયા ધન છે તો શું થશે બાદ બાકી તો કે ચોર્યાસી માંથી બેતાલીસ બાદ કરીએ તો જવાબ કેટલો આવશે બેતાલીસ એક્સ એમના એમ ચલો ચિન કોનું મૂકીશું તો જે સંખ્યા મોટી એટલે કે ચોર્યાસી મોટા એટલે ઋણ આવશે અને વધતા ઓગણપચાસ ચલો આ તમારો ડાબાનો જવાબ થયો હવે આપણે જબાનું શોધીએ તો કે અહીંયા પણ આપણે શું કરવું પડશે તો કે એ બરાબર શું છે ત્રણેક્સ બી બરાબર સાત ચલો તો હવે આપણે કયો નિત્ય સમ તો કે એ ઓછા બી વાળું તમારે લેવું પડશે કેમ કે અહીંયા ઋણ છે તો અહીંયા શું થશે તો કે એનો વર્ગ ઓછા બે એ બી વધતા બીનો વર્ગનો ઉપયોગ કરતા ચલો તો હવે સીધી આપણે કિંમત જ મૂકી દઈએ તો કે બરાબર ચલો ત્રણ એક્સ તો એની જગ્યાએ આપણે એનો વર્ગ એટલે કે ત્રણ એક્સનો વર્ગ ઓછા બે ચલો એની જગ્યાએ ત્રણ એક્સ બીની જગ્યાએ સાત વધતા સાતનો વર્ગ ચલો તો હવે અહીંયા શું થશે ત્રણ એક્સનો વર્ગ એટલે કે નવ અને એક્સનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ એટલે કે ત્રણ તરી નવ અને એક્સનો વર્ગ ઓછા બે તરી છ છ સિત્તા બેતાલીસ અને એક્સ એમના એમ વત્તા સાતનો વર્ગ એટલે કે ઓગણપચાસ તમે હવે બંનેના જવાબ જુઓ નવ એક્સ એક્સનો વર્ગ ઓછા બેતાલીસ એક્સ વધતા ઓગણપચાસ સેમ ટુ સેમ આન્સર આવ્યો એનો મતલબ એવો થશે તો કે તેથી ડાબા બરાબર શું લખી શકો જબા તો તેથી આપણો જે જવાબ હતો એ થઈ ગયો સાચો એટલે કે ત્રણ એક્સ વધતા સાતનો વર્ગ ઓછા ચોર્યાસી એક્સ બરાબર શું થશે તો કે ત્રણ એક્સ ઓછા સાતનો વર્ગ તો આ રીતે તમારે જવાબ લાવવાનો જુઓ નિત્ય સમ આપણે જે ગયા વિડીયોની અંદર જોયા હતા એ જ નિત્યસમ છે પણ ફરક ક્યાં છે સાબિત કરો ખાલી પ્રશ્ન બદલાયો છે તો હવે જોઈએ આપણે વધુ ઉદાહરણ તો આ પણ દાખલો સાબિત કરો છે એમાં બીજો નંબર આપ્યો છે તો કે ચાર પિક્યુ વત્તા ત્રણ નો વર્ગ ઓછા ચાર ઓછા ત્રણ નો વર્ગ બરાબર અડતાલીસ પી નો વર્ગ તમારે લાવવાનો છે તો અહીંયા આપણે શું કરીશું તો કે ડાબા અને જબા તો ચલો ડાબા કયું થશે તો કે બરાબરની ડાબી સાઈડ હોય એ તો કે અહીંયા ચાર પિક્યુ વત્તા ત્રણ ક્યુ એનો વર્ગ ઓછા ચાર ઓછા ત્રણ નો વર્ગ અહીંયા આપણે હવે એ અને બી શોધી કાઢીએ તો કે અહીં શું આપેલું છે તો કે એ બરાબર ચલો અહીંયા એ બરાબર શું આપ્યું ચાર પિક્યુ ધ્યાન રાખજો બંને બંનેમાં ચેક કરજો ચલો અને બી બરાબર શું આપ્યું છે ત્રણ ક્યુ તો અહીંયા પણ અહીંયા પણ સરખું છે ચલો તો હવે કયા નિત્યશમ એક સરવાળાવાળું અને એક બાદ બાકીવાળું નિત્યશ્રમ વાપરવું પડશે તો કે હવે એ વત્તા બીનો વર્ગ અને એ ઓછા બીનો વર્ગ વાળું નિત્યસમ નો ઉપયોગ કરતા અહીંયા હું આખું નથી લખતો હવે તમારે આખું લખવાનું મારે અહીંયા જગ્યા ઓછી પડશે એટલા માટે આખું લખતો નથી ચલો તો હવે શું કરીશું તો કે હવે અહીંયા આપણે શું કરીશું તેથી બરાબર કરીને લખી દઈએ હવે સીધું જ છૂટું પાડીએ તો કે એની જગ્યાએ ચાર ફી ક્યુ અને બીની જગ્યાએ ત્રણ ક્યુ એ આપેલા છે તો ચલો તો આપણે પહેલા સરવાળા માટે તો કે એનો વર્ગ તો શું થશે તો કે અહીંયા સોરી ચાર પીક્યુનો નો વર્ગ વત્તા બે એ બી એટલે કે વત્તા બે એની જગ્યાએ ચાર પીક્યુ અને બી એટલે કે ત્રણ ક્યુ વત્તા બીનો વર્ગ એટલે કે ત્રણ ક્યુનો વર્ગ ચલો હવે ઓછા હવે ધ્યાન રાખજો કે કૌંસની બહાર ઓછા આવે એટલે તમારું બીજું પદ પણ કૌંસમાં જ પહેલાં લખવાનું પછી જ તમારે એને છૂટવું પાડવાનું તો હું અહીંયા એક મોટો કૌંસ કરી દઉં છું ચલો હવે આપણે નિત્ય સમજનો ઉપયોગ કરીએ તો કે એનો વર્ગ એટલે કે ચાર પીક્યુનો વર્ગ ઓછા બે એ બી તો કે બે એની જગ્યાએ ચાર પિક્યુ અને બીની જગ્યાએ ત્રણ ક્યુ વધતા બીનો વર્ગ એટલે કે ત્રણ ક્યુનો વર્ગ અને કૌશ આપણે પૂરો કરીએ ચલો તો અહીંયા સૌપ્રથમ આ કૌશ છૂટો પાડીએ તો કે ચારનો વર્ગ સોળ પીનો વર્ગ અને ક્યુનો વર્ગ થશે વત્તા અહીંયા તમે બે ચોગ આઠ આઠ તરી ચોવીસ અને પી અને બે વખત ક્યુ આવે છે એટલે કે પી એક વખત છે એટલે ક્યુ બે વખત આવે એટલે કે એનો વર્ગ થાય વત્તા ત્રણનો વર્ગ એટલે કે નવ અને અહીંયા ક્યુનો વર્ગ ચલો હવે ઓછા હવે આપણે કૌશમાં જ લખીએ સૌપ્રથમ પછી હું તમને સમજાવું કે કેવી રીતે કૌશ છોડવો ચલો તો અહીંયા શું થશે તો કે સોળ પી અને પીનો વર્ગ અને ક્યુનો વર્ગ થશે એટલે કે ચારનો વર્ગ સોળ પીનો વર્ગ ક્યુનો વર્ગ ઓછા અહીંયા બે ચોક આઠ આઠ તરી ચોવીસ પી એક જ વખત છે ક્યુ બે વખત એટલે કે વર્ગ વત્તા ત્રણનો વર્ગ એટલે કે નવ અને ક્યુનો વર્ગ ચલો તો આ તમારો કૌશ આ રીતે તમે અંદરનું છૂટું પાડ્યું હવે આ જે બહારનો કૌશ જ્યારે છૂટો પાડો અને બહાર જો કેવી બાદ બાકીની નિશાની કે ઋણ નિશાની હોય તો અંદર જેટલા પણ વસ્તુ હોય એને દરેકના ચિહ્ન બદલાઈ જાય આ યાદ રાખજો ચલો તો હું હવે આ સીધું જ કૌશ બાદ કરું છું ચલો તો અહીંયા જુઓ તમે આ ધન હતું તો શું થઈ ગયું ઋણ હવે આ ઋણ છે તો શું થઈ જશે ધન અને આ ધન હતું તો એ શું થઈ જશે ઋણ તો આ રીતે તમે સીધો જ કૌ છૂટો પાડી શકો છો ચલો હવે આપણે જોઈએ તો કે અહીંયા સોળ પીનો વર્ગ ક્યુનો વર્ગ ધન છે ને અહીંયા ઋણ છે તો એ શું થઈ જશે ઉડી જશે ચલો એ જ રીતે જોઈએ નવ ક્યુનો વર્ગ અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે તો એ પણ ઉડી જશે તો શું તો કે ધન ચોવીસ પી ક્યુ વર્ગ અને વત્તા બીજા વધ્યા ધન પી ક્યુનો વર્ગ ચલો અહીંયા જુઓ બંને ચલ કેવા છે સરખા બંને પદમાં તો સજાતીય પદ એટલે બંનેનો સરવાળો કરીએ તો કે અડતાલીસ પી ક્યુ નો વર્ગ હવે તમે આ જવાબ ક્યાં હતો જોઈ લો તો કે અહીંયા એટલે કે જબામાં હતો એનો મતલબ એવો હતો કે બરાબર જ બા તો આ તમારો જવાબ થઈ ગયો કે ડાબા બરાબર જબા આવી ગયું તેથી હવે આપણે લખી કે આપણું જે આપ્યું છે પ્રશ્ન ચાર પી વત્તા ત્રણ ક્યુ નો વર્ગ ઓછા ચાર પિક્યુ ઓછા ત્રણ ક્યુ નો વર્ગ બરાબર અડતાલીસ પી ક્યુ નો વર્ગ તો આ તમારો જવાબ થઈ ગયો તો આ રીતે તમારે જવાબ લાવવાનો રહેશે હવે આપણે જોઈએ ત્રીજા નંબરે તો અહીંયા પણ આપણે સાબિત કરવાનું છે તો જબા અને ડાબા તમારે લેવું પડશે તો કે બરાબરની ડાબી બાજુ હોય ડાબા થઈ જશે અને પેલી જબા બાજુ શું આપ્યું છે શૂન્ય આપ્યું એટલે કે જબા બરાબર શૂન્ય તમારે લાવવાનો રહેશે તો કે ડાબા બરાબર તમને શું આપ્યું છે તો કે એ ઓછા બી કૌશમાં એ વત્તા બી ચલો આ એક કૌંસ વત્તા બીજો કંશ બી ઓછા સી બી વત્તા સી વત્તા સી ઓછા એ અને સી વત્તા એ ચલો તો અહીંયા તમે જુઓ આવું ક્યાંય સૂત્ર આવ્યું હતું કે હા એ ઓછા બી અને કૌશમાં એ વત્તા બી હોય તો આપણે શું હતું એનો વર્ગ ઓછા બીનો વર્ગ તો અહીંયા તમે સીધું જ હવે આપણે અહીંયા કામ કરીશું તો કે અહીંયા એની જગ્યાએ એ જ છે અને બીની જગ્યાએ બી છે એટલા માટે એનો વર્ગ ઓછા બીનો વર્ગ થશે વત્તા અહીંયા તમે જુઓ એવું જ સૂત્ર છે પણ અહીંયા એની જગ્યાએ બી આપ્યો છે અને બીની જગ્યાએ સી આપ્યો છે એટલે બીની જગ્યાએ આપણે એની જગ્યાએ શું કરવું પડશે તો કે બી મૂકીએ તો કે બીનો વર્ગ અને બીની જગ્યાએ આપણે સી મૂકીએ તો શું થશે ઓછા નો વર્ગ વત્તા ચલો અહીંયા આપણે જોઈએ ત્રીજામાં પણ એવું જ છે કયું સૂત્ર છે તો કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ તો અહીંયા એની જગ્યાએ સી આપ્યો કે સીનો વર્ગ ઓછા બીની જગ્યાએ એ આપ્યો કે બીનો વર્ગ હોય તો એનો વર્ગ કરવો પડશે ચલો હવે તમે જુઓ અહીંયા એનો વર્ગ એનો વર્ગ અહીંયા ધન અને ઋણ એટલે ઉડી જશે અહીંયા ઋણ બીનો વર્ગ અહીંયા ધન બીનો વર્ગ ઉડી જશે ઋણ સિંહનો વર્ગ ધન સિંહનો વર્ગ ઉડી જશે એટલે વધશે શું શૂન્ય તો આ શું થઈ ગયું તમારો જવાબ જબા તો એનો મતલબ એવો થયો કે આપણે જે સૂત્ર આપણે જે રકમ આપી હતી એ આપણે સાબિત કરી દીધી તો એને આપણે સૌ પ્રથમ પછી જવાબ છેલ્લે લખી દેવાનો તો કે બી ઓછા સી અને બી વત્તા સી વત્તા સી ઓછા એ સી વત્તા એ બરાબર શૂન્ય થશે તો આ તમારો જવાબ થઈ ગયો અને આ દાખલા સાથે હવે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે વિડીયો પૂર્ણ કરતાં પહેલાં સૌ પ્રથમ સમજી લો કે આ પ્રશ્ન પાંચ હતો એના ત્રણ દાખલા મેં તમને કરાવ્યા છે બાકીના દાખલા તમારા માટે હોમવર્કની અંદર ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ખૂબ જ અગત્યનું એટલે કે ચોથું નિત્ય સમ વિશે આપણે ભણીશું અને એના આધારિત દાખલા જોઈશું આ વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ